જો તમે તમારી અંદર કોઈ ચોક્કસ લયમાં આવી જાઓ છો જે વિવશતા ભરી છે, તો તમે ફરી ફરીને બસ ભૂતકાળનું પુનરાવર્તન બની જશો. જો તમે તમારી ભાવનાત્મક લયને તોડવા માંગતા હો તો આ સૌથી સરળ સાધનો છે, કદાચ ભારે પણ. If you don't want to waste time, જો તમે તમારા જીવનમાં સમય બગાડવા માંગતા ન હોવ તો આ જ રસ્તો છે. જ્યારે સૌથી અંતરતમ મનની વાત આવે તો બધું એક જ છે. જ્યારે શરીરની વાત આવે, જ્યારે મનની વાત આવે, જ્યારે તમારી લાગણીઓ અને તમારી આસપાસની દુનિયા અને તમારી પ્રવૃત્તિઓ આમની વાત આવે, તો જીવનનું બધું જ મહત્વ, જીવનની સુંદરતા અને જીવનની અસરકારકતા બસ યોગ્ય લય શોધવામાં છે. તમારી લય શું છે? જો તમે જે છો તેની સૌથી બહારની સપાટીને તમે સાંભળશો તો એક પ્રકારની લય જોવા મળશે. જો તમે જરા ઊંડા ઉતરશો તો બીજા પ્રકારની લય જોવા મળશે. એક સાવ સપાટીની લય છે. Which will find expression. જે તમે જે છો તેની ખૂબ મૂળભૂત જરૂરિયાતો અને વિવશતામાં અભિવ્યક્તિ મેળવશે. જો તમે તમારી જાતનું થોડું ધ્યાનથી નિરીક્ષણ કરશો તો તમે જોશો કે એક માનસિક લય છે જે તમને રોજ ચલાવતી જરૂરિયાતો અને વિવશતાઓ સાથે મેળ ખાતી હોય તેવું જરૂરી નથી. જો તમે થોડી વધુ સંવેદનશીલતા સાથે જોશો તો તમે એક ભાવનાત્મક લય જોશો જે તમારી માનસિક લય કરતા સાવ અલગ પ્રકૃતિની લય છે. જો તમે ઘણું વધુ ઊંડાણપૂર્વક જોશો તો તમે એક ચોક્કસ રાસાયણિક લય જોશો જે બીજી કોઈ પણ વસ્તુ કરતા તમારા ભાવનાત્મક ચક્ર સાથે વધુ જોડાયેલ હોઈ શકે છે. જો તમે ખૂબ જ જાગરૂકતા સાથે જોશો તો તમે એક ચોક્કસ ઉર્જાકીય લય જોશો જેને આમાંની કોઈ પણ વસ્તુ સાથે કોઈ લેવા દેવા નહીં હોય, પણ તે બીજી બધી બાબતોનું કારણ બને છે. પણ જો તમે પૂરતું ઊંડું જુઓ તો કોઈ લય નથી, તે પૂરેપૂરી સ્થિરતા છે. તમારી સ્થિરતા વિશે કંઈ કરવાનું નથી, તમે બસ એક ડૂબકી જ મારી શકો છો, પણ બીજા બધા આયામો પર કામ કરવાની જરૂર છે. તમારી ઉર્જાઓ, તમારી કેમિસ્ટ્રી, લાગણી, વિચાર, તમારું શરીર, તમારી ઈચ્છા અને તમારા કર્મની લય, આ વસ્તુઓ પર કામ કરવાની જરૂર છે. નહીતર તમે બસ ભૂતકાળનું એક પુનરાવર્તન બની જશો. જો તમે તમારી અંદર કોઈ ચોક્કસ લયમાં આવી જાઓ છો જે વિવશતા ભરી છે તો તમે ફરી ફરીને બસ ભૂતકાળનું પુનરાવર્તન બની જશો. કંઈક નવું તમને ક્યારેય નહીં સ્પર્શે. તો લય શોધવા માટે અને જાગૃત રીતે લય બદલવા માટે, લયને વધુ ગહન બનાવવા, વધુ જટિલ કે વધુ સરળ બનાવવા માટે સૌથી મહત્વનું કે જાગૃત રીતે લય બદલવા સક્ષમ બનવા માટે, એક ચોંટેલી કેસેટ જેવા નહીં, લાઈક અ બ્રોકન રેકોર્ડ, કે તમે દરેક સમયે એની એ લય પ્રમાણે ગાતા જ રહો. 60 વર્ષની ઉંમરનું ગઈકાલે કોઈ મારી પાસે આવ્યું અને કહ્યું કે મારા પતિ મારા પર પૂરતું ધ્યાન નથી આપતા. મેં કહ્યું, તો તમારે ખુશ થવું જોઈએ. જ્યારે તમે 18 વર્ષના હતા ત્યારે તમને આ સમસ્યા હતી. સારું નથી, પણ તે સમજી શકાય તેવું છે. હવે 60 વર્ષની ઉંમરે તમને હજુ એ જ સમસ્યા છે. 60 વર્ષની ઉંમરે જો હજુ પણ તમે ટીનેજર હો તો કોઈ તમને સહન નહીં કરે.
tolerate you. હા, 60 વર્ષની વ્યક્તિ ટીનેજર જેવું વર્તન કરે તો તેને કોઈ સહન નહીં કરે. સો તો જો તમે શરીર, મન, લાગણી, કેમિસ્ટ્રી અને ઉર્જાની લઈને સભાનપણે બદલવાનું નહીં શીખો, તમે એક ચોંટેલી કેસેટ જેવા બની જશો જે ફરી ફરીને બસ એની એ જ વસ્તુઓનું પુનરાવર્તન કરે છે. તમારી અંદર રહેલી વિવશતા ભરી લઈને તોડવાની સૌથી સહેલી કે સૌથી સરળ રીત એ છે કે તમને ન ગમતી વસ્તુઓ કરવાનું શરૂ કરો. તમે સવારની શરૂઆત ચોકલેટથી કરવાનું પસંદ કરશો, પણ અહીં તમે લીમડાની ગોળીથી શરૂઆત કરો છો જે તમને નથી ગમતી. જો તમે તમારી ભાવનાત્મક લઈને તોડવા માંગતા હોવ તો સૌથી સરળ વસ્તુ એ છે કે એવી વ્યક્તિ સાથે કામ કરો જેને તમે સહન નથી કરી શકતા. તેમને કામ માટે તમારા સાથી તરીકે પસંદ કરો જેને તમે જરા પણ સહન નથી કરી શકતા. આ સૌથી સરળ સાધનો છે, કદાચ કઠોર, પણ જો તમે તમારા જીવનમાં સમય બગાડવા માંગતા ન હોવ તો આ જ રસ્તો છે. બસ સવારે ઉઠીને તમને જે ન ગમતું હોય તે કરવું, અને થોડા સમય પછી તમે જોશો કે તમારી પસંદ અને તમારી નાપસંદ મૂળભૂત રીતે તમે બનાવેલી છે. એવા ભગવાને આપેલા કોઈ નિયમો નથી કે તમને શું ગમવું જોઈએ અને તમને શું ન ગમવું જોઈએ. તેને તમને ગમતી કે ન ગમતી વસ્તુ સાથે કોઈ લેવા દેવા નથી. તે ફક્ત તમારી વિવશતા છે જે તમને અમુક બાબતો તરફ ખેંચે છે અને બીજી અમુક બાબતોથી દૂર ભગાડે છે.